वडोदरा कांग्रेसे जिला मथक पर खेडूत आंदोलन में शहीद थयेला खेडूतोने श्रद्धांजलि आपवामां आवी हती। कृषि कायदाना विरोध में खेडूतोना आंदोलनों आज 27मो दिवस छे। केन्द्र सरकारना नवा कृषि कायदाओना विरोध में चाली रहेलू खेडूतोनुं आंदोलन वधु उग्र बनतुं जाय छे। अगाउ एक दिवस उपवास करनारा आंदोलनकारी खेडूतोए हवे 24 कलाकना उपवास करवानी जाहेरात करी छे। हाल में दिल्ली खाते कृषि कायदाना विरोध में चाली रहे आंदोलन में शहीद थे कुल 30 खेडूतों ने श्रद्धांजलि आपवा आज गुजरात में कांग्रेस द्वारा दरेक जिला मथकों पर श्रद्धांजलि कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं। त्यारे वडोदरा जिला कांग्रेस कार्यालय खाते योजायेला कार्यक्रम में प्रदेश कांग्रेस उपप्रमुख डॉक्टर जीतूभाई पटेल, वडोदरा जिला कांग्रेस प्रमुख सागर ब्रह्मभट्ट, वडोदरा शहर कांग्रेस प्रमुख प्रशांत पटेल, होदेदारों तथा कार्यकर्ताओं की उपस्थिति में आंदोलन में शहीद थे खेडूतों ने एक मिनिट मौन पाड़ी श्रद्धांजलि पाठवी हती अने केन्द्र सरकार द्वारा पसार करायेला 3 कृषि बिलनो विरोध कर्यो हतो। पत्रकार परिषद दरमियान डॉक्टर जीतूभाई पटेले जणाव्यु हतु के संवेदनहीन भाजपाना शासनमां खानगीकरण थकी भ્રષ્ટાચાર વકર્યો છે અને મર જવાન મર કિસાનનું સૂત્ર અપનાવ્યું હોય તેમ લાગે છે। કોરોના કાળમાં ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવવા ઉતાવળા નિર્ણય લીધા છે। અગાઉ ગોરા અંગ્રેજો શાસન ચલાવતા હવે કાળા અંગ્રેજો શાસન ચલાવે છે। આ ત્રણેય કાયદાની અંદર મહદઅંશે ખેડૂતો જમીનોના માલિક જે કોંગ્રેસે કરેલા એમાંથી ખેત મજૂર તરફ જઈ રહ્યા હોય એવું લાગે છે। મજાકમાં એવું કહેવાતું કે પહેલાં ઉદ્યોગપતિઓ પીએ રાખતા હવે પીએમ રાખે છે અને એટલે આ સર્વગ્રાહી રીતે ત્રણે ત્રણ કાયદા એક ખેડૂતોના વિરુદ્ધમાં ઉદ્યોગપતિઓના તરફેણમાં અને હું તો એમ કહું છું કે ખેડૂતોના વિરુદ્ધમાં નહીં પણ આમ પ્રજાને પણ મોંઘવારીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવા આ ત્રણ કાયદાઓની જોગવાઈ છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિ પછી ખેડૂતો એ પોતાની જમીન ઉપર કોન્ટ્રાક્ટ કરે એ કોન્ટ્રાક્ટ અંગ્રેજીમાં હોય અને આ કોન્ટ્રાક્ટ ખેતીમાં જો કંઈ પણ કાયદાકીય મુશ્કેલી ઊભી થાય તો કોર્ટમાં જવું પડે અને કોર્ટમાં જવું પડે તો ખેડૂતને કઈ રીતે પોસાય। મોટા મોટા ઉદ્યોગ ગૃહો મોટા વકીલો રાખી અને ખેડૂતોને પાયમાલ કરી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાંજલિ પાઠવવા વડોદરા આવી પહોંચેલા કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલને દેના ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતા અને કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ રૂપિયા 1000નો દંડ ફટકારવા મામલે વિવાદ સર્જાયો હતો। આ મામલે તેમણે ભાજપ સરકારની ટીકા કરી આમ જનતાની વેદના વ્યક્ત કરી હતી। વડોદરા પ્રવેશ કર્યો એટલે પત્રકાર પરિષદમાં મોડું ન થાય એટલે ગાડી ધીમી પાડી માસ્ક નીચે કરીને પાણી પીતો હતો। એક પોલીસ સ્ટેશન પોલીસવાળાએ કીધું કે તમે બાજુમાં આવી જાઓ, ગાડી બાજુમાં ઊભી રાખી। મેં કીધું કે આ માસ્ક તો છે એટલે કે ના, નાક નીચે હતો એટલે તમારે 1000 રૂપિયા દંડ કરવો પડશે। મને એમ લાગે છે કે સરકારે એમને જ્યારે દરેક નાકા ઉપરથી કેટલા રૂપિયા ભેગા કરવા એના માટેનો જે ટાર્ગેટ આપ્યો હોય એ પૂરો કરવા માટે કેવળ અને કેવળ પ્રજાને લૂંટવાની આ એક સાજિશ છે। હું તો ઓર્થોપેડિક સર્જન છું, ટીવીમાં જઈ અને દરરોજ લોકોને કહું છું માસ્ક પહેરો। મારી ગાડીમાં N95 માસ્ક રાખતો હોઉં અને હું કાયદાનો ભંગ કરું છું એવું પોલીસવાળા કહે તો એ ગેરવ્યાજબી છે। છતાં પણ નાના માણસ જોડે કોઈ જીભાજોડી કર્યા વિના એક જવાબદાર ડાક્ટર તરીકે અને એક જવાબદાર કોંગ્રેસના હોદ્દેદાર તરીકે મેં 1000 રૂપિયા ભરી દીધા, પરંતુ એમ માનું છું કે આવ્યા લૂંટ ચલાવી અને પ્રજાની મહેનતની કમાણી લઈ લેવાના બદલે 50 રૂપિયાનો દંડ કરી અને 5 માસ્ક આપશો ને તો 10 દિવસમાં આખા ગુજરાતમાં લોકો મફતમાં માસ્ક પહેરતા થશે। પરંતુ આ સરકારનો ઈરાદો માસ્ક પહેરાવવાનો નહીં, પ્રજાની લૂંટ ચલાવવાનો છે અને એનો સખત શબ્દોમાં વિરોધ કરું છું। સમય આવી ગયો છે કે આવી લૂંટારાઓ અને પિંડારાઓની સરકારને આપણે હટાવવી પડશે।
આમ આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક જિલ્લા સ્તરે શ્રદ્ધાંજલિ તેમજ ગ્રામ સભા કાર્યક્રમો યોજી ખેડૂત આંદોલનમાં સમર્થન કરાશે।